નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન હવે વરસાદ નહીં વધ ગરમી અકળાવી દેશે હવામાન વિભાગની ગરમી અંગેની મોટી આગાહી ભાદરવામાં બફારો અકડાવી દેશે સાથે જ ફરી એસીના બિલ પણ પરસેવો છોડાવી દેશે અમદાવાદમાં બત્રીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે રાજ્યમાં ચોત્રીસથી પાંત્રીસ ડિગ્રી સુધી તાપમાન રહેશે વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી સાત દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે બે દિવસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે તો ભેજવાળું વાતાવરણ રહેતા સામાન્ય વરસાદ રહી શકે છે એક જૂનથી ઓગણીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં સીઝનનો 24% ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. અભી જો wind prevail કરી રહી છે ગુજરાત એ જો હોલ સ્ટેટ લેન્ડ રીજન પે વો વેસ્ટર્નલી ટુ સાઉથ વેસ્ટર્નલી વિન્ડ પ્રવેલ કરી રહી છે. और जो टेम्परेचर की टेंडेंसी है वो एक से दो डिग्री सेल्सियस नॉर्थ गुजरात और साथ में ही सौराष्ट्र और कच्छ रीजन में टेम्परेचर की जो टेंडेंसी है वो इंक्रीजिंग टेंडेंसी है बढ़ने की टें उसकी प्रवृत्ति है और अहमदाबाद में टेम्परेचर रियलाइज़ की बात करेंगे तो पिछले 24 घंटे में जो मैक्सिमम टेम्परेचर रियलाइज़ हुआ है वो 32 डिग्री सेल्सियस और आज के लिए जो मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है वो 35 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है सात दिनों के लिए जो फोरकाज दिया गया है गुजरात रीजन की बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आने वाले दो दिनों के लिए सौराष्ट्र रीजन में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान आइसोलेटेड प्लेसेस पे है और डे थ्री डे फोर डे फाइव और डे डे सेवन सौराष्ट्र और कच्छ रीजन ड्राई वेदर प्रिवेल करेगा और डे सेवन में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान है વલસાડ જિલ્લામાં રોગચાળાએ મૂકી છે હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે એમાં પણ ડેન્ગ્યુ કહેર વર્તાવી રહ્યો છે જિલ્લામાં ચોમાસા દરમિયાન તેરસો વીસ જેટલા શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ મળી આવ્યા છે જેમાંથી રિપોર્ટ કરતા એક્યાસી દર્દીઓ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા તેની સાથે વાયરલ ફીવરના કેસનો પણ રાફડો ફાટ્યો છે જિલ્લામાં વકરી રહેલા રોગચાળાને લઈને આરોગ્ય તંત્ર દોડતું થયું છે અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે જે પણ ડેન્ગ્યુના શંકાસ્પદ કેસો હતા એની આપણે અહીંયા ટેસ્ટિંગ કરી એની જેની સંખ્યા એક હજાર ત્રણસો વીસ છે અને એમાંથી આપણને એક્યાસી જેટલા કેસો પોઝિટિવ મળ્યા છે આપણને જેની અત્રેની હોસ્પિટલ ખાતે જુદા જુદા વિભાગમાં જે ગાઈડલાઈન જે છે ડેન્ગ્યુની સારવાર માટેની એ પ્રમાણે સારવાર આપણે આપી રહ્યા છે સુરેન્દ્રનગર શહેરમાં રોગચાળાએ અજગરી ભરડો લીધો છે વાયરલ ઇન્ફેક્શન અને પાણીજન્ય રોગયાળાએ માઝા મૂકી છે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં રોજની પાંચસો પચાસથી વધુ ઓપીડી નોંધાઈ રહી છે બેવડી ઋતુના કારણે જિલ્લામાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે તાવ શરદી સાથે ઝાડા ઉલટી કોલેરા સહિતના પાણીજન્ય રોગોએ પણ માથું ચક્યું છે શહેરની સરકારી હોસ્પિટલમાં ચાલુ મહિનાના સોળ દિવસમાં જ નવ હજારથી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ છે ત્યારે તબીબો લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરી રહ્યા છે તો બીજી તરફ શહેરમાં પાણી શુદ્ધ કરીને વિતરણ કરવામાં આવે અને સફાઈ કરીને દવાનો છટકાવ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં છે કોઈ પણ તકલીફ તાવ કે જાડા ઉલટી કેવો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો નજીકના સરકારી દવાખાનામાં આવવું જોઈએ ચોખ્ખા પાણી ડેન્ગ્યુ નો મચ્છર થાય

આરોગ્ય વિભાગે કરેલા ડોર ટુ ડોર સર્વેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા તપાસ દરમિયાન તાવના તેર હજાર પાંચસો એકત્રીસ કેસ મળી આવ્યા છે જેમાં ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા વાયરલ સહિતના દર્દીઓ જોવા મળ્યા હાલ રોગયાળાને ડામવા આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે ત્રણસોથી વધુ આરોગ્ય કર્મીઓ અને અઢારસોથી વધુ આશા બહેનોએ સર્વેલન્સ હાથ ધર્યું છે જેમાં ત્રણ લાખથી વધુ ઘરોને આવરી લેવાયા છે મચ્છરની ઉત્પત્તિવાળા સ્થળ પર પોરા નાશક કામગીરી ઓઇલ કોટન દડીનો ઉપયોગ ફોગિંગ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે એબેટની કામગીરી અને સાથે આપણે ગપ્પી ફિશ નાખવાની કામગીરી પછી આપણે ડ્રાય ડે વીકની અંદર એક દિવસ જે પાણીની ટાંકી હોય સાફ પાણીની એ સાફ કરવાની કામગીરી અને આપણા બળેલા ઓઇલ જ્યાં ખાડા ખબોચ્યા હોય અને પાણી ભરાયો ત્યાં નાખવાની કામગીરી મહીસાગર જિલ્લામાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે લુણાવાડામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અનેક વિસ્તારોમાં ગંદકીના ઢગલા જોવા મળ્યા વાંસિયા તળાવ આંબેડકર ચોક સર્વોદય સ્કૂલની બહાર તેમજ જનરલ હોસ્પિટલના પાછળના વિસ્તારમાં કચરાના ઢગલે ઢગલા જોવા મળ્યા ગાય પ્લાસ્ટિક ખાઈ રહી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા ગણ્યા ગાંઠિયા વિસ્તારોમાં જ કચરાના કન્ટેનરો મૂકવામાં આવ્યા છે ભારે ગંદકીના કારણે લોકોમાં રોગચાળાનો ભય ફેલાયો છે મુખ્ય માર્ગો પર પણ ગંદકીના કારણે દુર્ગંધ આવી રહી છે સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી કોઈ સમાચારમાં રજૂઆત કરે તો ચીફ ઓફિસર એવું કહે છે કે કોણે રજૂઆત કરી ગંદકીના કારણે પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે લુણાવાડામાં સ્વચ્છતા મિશન હાથ ધરવામાં આવ્યું તેમ છતાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જોવા મળી રહી છે ગંદકી બહુ છે આગળ બીમારી થાય છે રોગચાલો છે આગળ પણ કોઈ બી તંત્ર ધ્યાન આપતું નથી બે ચાર દિવસ આવે છે આવે છે છે કશું બી નથી પણ પરેશાન આજુબાજુના બધા વિસ્તારના લોકો આજુબાજુના હોટલવાળા પણ કચરો નાખી જાય છે તો તમામ લોકો બધી રીતે પરેશાન છે આગળ પાલિકામાં રજૂઆત બી કરીએ છીએ અમે વાળે ઘડીએ ફોન ભી કરીએ છીએ એટલે પાલિકામાં કહેશો ને તો તમે તમે કહેશો ને કે આ સમાચાર પર આવ્યો તો એમ કહેશે છે કે કોણે કોણ રજૂઆત કરે છે એમ ને કોઈ બી નથી ધ્યાન આપતો કે પાલિકાનું કોઈ કોઈ ધ્યાન આપતું નથી પાલિકાના મેમ્બરો બચારા શું કરે પાલિકાના મેમ્બરોનો કોઈ દોષ નથી અમને પાલિકામાં કોઈ છે નથી લુણાવાડા નગરપાલિકાના નગરજનો હું સંદેશ આપવા માંગુ છું કે આપના ઘરે ડેલી અમારી નગરપાલિકાની ડોડો ડોડો ગાડીઓ આવે છે આવે છે તો તમે એમાં કચો નાખો એક બાજુ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાની અંદર ગંદકીના ઠેર ઠેર ઢગલા જોવા મળી રહ્યા છે ગંદકીના ઢગલાથી લોકો હેરાન પરેશાન બન્યા છે કેટલાક લોકો છે આપણી સાથે તેમની સાથે સીધી વાત કરી કરીશું શું કહેશો તમારા વિસ્તારમાં પણ અતિશય ગંદકી છે અત્યારે સ્વચ્છતા અભિયાન એક બાજુ હાથ ધરવામાં આવી રહ્યું છે છતાં પણ ગંદકી કેટલા સમયથી અઢીંગો જમાઈને બેઠી લગભગ ચોમાસું ચાલુ થયું છે અને આ ગંદકી ચરેલ પર ડુંગરાગીજ પાછળ જે રસ્તો છે ત્યાં આગળ અવર ઢગલા દેખાય છે અને આ ચોમાસામાં મચ્છર અને આ જે ઉપદ્રવ છે જીવજંતુ એના કારણે લોકો ટાઈમ આમ પોકારી ગયા છે પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી રજૂઆત કરવા છતાં કોઈ આવતું જ નથી સોસાયટી આજુબાજુના સોસાયટીના દુર્ઘન મારે રોગચાળો ફેલાય રોગચાળો બી ફેલાવવાની શક્યતા છે જે બિલકુલથી આ ત્યાં નગરજનો કે જેઓ જણાવી રહ્યા છે કે વારંવાર અહીંયા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવે છે પરંતુ અહીંનો કચરો છે તે હટાવવા નથી આવતો કેટલા કેટલાય સમયથી અહીંયા કચરાનો ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે ત્યારે એક તરફ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે પરંતુ તો મહેસાણા જિલ્લાના કડીમાં ખેડૂતો તેમજ સ્થાનિકો પરેશાન થયા છે કડીના રાજપુરના લોકો બોરમાં નીકળી રહેલા લાલ પાણીને લઈને ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ઘણા સમયથી બોરમાંથી લાલ પાણી આવી રહ્યું છે અને છેલ્લા વીસ દિવસથી પાણીમાં લાલાશ પણ વધી રહી છે આ ઘટનાને પગલે પોલ્યુશન અધિકારીએ સ્થળ પર પહોંચીને પાણીના સેમ્પલ લીધા ફેક્ટરીઓ ભૂગર્ભમાં વેસ્ટ કેમિકલમાં ઉતારતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો ફેક્ટરીઓમાં તપાસ કરવા પણ સ્થાનિકોએ માંગ કરી સો મહિનાથી સર એટલું ડેન્જર પાણી આવે છે એનાથી સર કેન્સરના પ્રમાણે વધી રહ્યું છે અને ખેતરમાં જ સર જે શાકભાજી થાય એનાથી બી સર અમને બહુ નુકસાન થાય છે એમ અમે સેમ્પલ તો સર આ લગભગ સોથી બાર મહિના બેથી ત્રણ વખત સેમ્પલ લઈ ગયા પણ એનું કોઈ અમને સર રિપ્લાય કોઈ સારો કોઈ જવાબ મળતો નથી સર અને સર આ એક પોઈઝન અમે પીએમ તો આપ માનો તો એ ચાલે સર અમારા બોરમાં પાછલા બે વર્ષથી લાલ પાણી ચાલુ થયું છે અને છ મહિનાથી સાહેબ હજાર પાણી ચાલુ થયું છે અમારા આજુબાજુ કેમિકલની કંપનીઓ સાહેબ વીસથી પચીસ હશે કંપનીઓ બધા ડ્રીલિંગ કરીને જમીનમાં પાણી ઉતારે છે અને એ જમીનમાં પાણી ઉતારે છે એટલે અમારે અહીંયા આગળ પાણીની બહુ તકલીફ પડે છે અને કેમિકલ વોલ પોણે આવે છે ઓછામાં ઓછા લગભગ અમારા રાજપુર ગામમાં 20 બોરમાં પાણી આવતું હશે કેમિકલનું બોરમાંથી જે કલરવાળું પાણી આવે છે એટલે બોરના સેમ્પલ લઈ એના પેરામીટર ચેક કરી જે તે ઇન્ડસ્ટ્રી લાગતી વર્તતીમાં જાણવા મળશે એની પર કડક એક્શન વડી કચેરી ગાંધીનગરથી લેવામાં આવશે તો મોરબીના હડવદમાં આપ આગેવાન રાજુ કરપડાની હાજરીમાં 14 જિલ્લાના ખેડૂતોનું સંમેલન મળ્યું છેલ્લા ઘણા સમયથી ખેડૂતો અને પાવરગ્રીડ વીજ કંપની વચ્ચે વળતરના પ્રશ્ને વિવાદ ચાલી રહ્યો છે ગ્રીડ કંપની દ્વારા કચ્છના લાકડીયાથી અમદાવાદ સુધી ટેન્શન વીજ લાઇન નાખવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે સમગ્ર રૂટ પર ખેડૂતોનો સર્વે પણ કરાયો હતો ખેડૂતોને જંત્રીના બસો ટકા વળતર ચૂકવવા કંપની તરફથી જણાવવામાં આવ્યું હતું મોટાભાગના ખેડૂતોને સોથી એકસો પચાસ રૂપિયા પ્રતિ ચોરસ મીટર વળતર મળવાપાત્ર થાય છે આ વળતર ખેડૂતોને અન્યાય હોવાનું લાગ્યું હતું અગાઉ આ જ રૂટ પર સ્ટાર લાઇન વીજ કંપનીની લાઈન નીકળી હતી ત્યારે ખેડૂતોને એક હજાર ત્રણ રૂપિયા પ્રતિ ચોરસ મીટર વળતર ચૂકવવામાં આવ્યું હતું આ બાબતે ખેડૂતો દ્વારા સ્થાનિક નેતાઓ અને મુખ્યમંત્રી સુધી રૂબરૂ રજૂઆત કરી પરંતુ સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવ્યું બીજી તરફ વીજ કંપનીના માણસોએ વીજ લાઇનનું કામ શરૂ કરી દેતા ખેડૂતો સાથે ઘર્ષણના બનાવો સામે આવી રહ્યા છે આ મામલે ખેડૂતો રાજ્યવ્યાપી આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે

અગાઉ જે કંપનીએ વળતર ચૂકવા છે એમાં કરી અને અમને વળતર આગળ વાત તો દ્વારકાના ખંભાળીયા તાલુકામાં જરૂર સમયે જ વીજ પુરવઠો ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં વીજળીના ધાંધિયાથી પરેશાન ખેડૂતો વિફર્યા અને વીજ કર્મચારીઓનો ઘેરાવ કર્યો ઠાકર શેરડી કેશોદ ભીંડા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો વારંવાર વીજ ફોલ્ટથી પરેશાન છે હાલ મગફળી કપાસ સહિતના પાકમાં પિયતની જરૂર છે એવા સમયે જ વીજળી ન મળતા ખેતરોમાં પાક સુકાઈ રહ્યો છે છેલ્લા દસ દિવસથી યોગ્ય વીજ પુરવઠો ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે બે દિવસ અગાઉ આ વિસ્તારના ખેડૂતોએ એકત્રિત થઈને જાતે જ નડતરરૂપ વૃક્ષો કાપ્યા હતા અને જીવના જોખમે વિસ્તારમાં સમારકામ કર્યું હતું તેમ છતાં વીજળી ન મળતા ખેડૂતોએ વીજ કર્મચારીઓનો ઘેરાવ કરીને આક્રોશ ઠાલવ્યો આ લોકો જી બિના તો કર્મચારી કોઈ આવતા જ નથી પણ બે દિવસ પહેલાંનું નું જે ખેડૂતો છે ને વીજપુલ ઊભા કરી અને એના ઉપરથી જે આ તાર જે છે એ હાથેરી પણ કરી અને ઝાડવા કાપી અને વીજ પુરવઠો કાર્યરત કર્યો છે છતાંય હજી એક કલાક પૂરી લાઈટ નથી આવી તો અમારી માંગણી ખેડૂતને અત્યારે એવી છે કે ગમે એ રીતના ગમે કોશિશ કરીને તમે વીજ પુરવઠો કાર્યરત કરો પડશે અમારે લાઇટનો પ્રશ્ન આજ છેલ્લા હાથ બીથી આ દોઢ કલાકથી બે કલાક લાઈટ આવી છે અને લાઈટ નો પ્રશ્ન હે પછી બબે તન તન ચાર ચાર મહિના પેલા ની અમારી કપલી નું હે કોઈ ધ્યાન દેતું નથી અને લાઈટ ના હિસાબે અમે બધા પરેશાન થઈ અત્યારે અમે પાઈએ તો જ પાછળ અમે કઈક વધે અને લાઈટ ના બિલ ભરી હજાર ત્રીજા મહિનામાં બિલ ફરજિયાત ભરવા પડે ચોવીસ કલાક માંથી બે કલાક લાઈટ મળતી નથી અને એ મળે તો કટકે કટકે લાઈટ મળે છે એના કારણે અમારે બધો ભેગ સુકાય છે અને આજે અમે બધા અહીંયા બસો ખેડૂત ભેગા થયા છે અને બીજી દિવસના અધિકારીઓનો ઘેરાવ કર્યો છે જ્યાં સુધી અમારો પ્રશ્ન સોલ્વ નહીં થાય જ્યાં સુધી અમને લાઈટ કન્ટિન્યુ નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી જાશું ને અને અમે લડત ચાલુ રાખશું ટ્રાન્સ અમારે પાવર હાઉસની કેપેસિટી જે છે કેસો ફીડરની એ ત્રણસો એમ્પિયરની છે જ્યારે બસો સુધી પહોંચી ગયા હોય નોડ સહન નથી થઈ શકે એવું એટલે અમારી ગણતરી છે કે કેસોટમાંથી નો ડાયવર્ટ કરી ગણાધર ફીડર માં નાખવાનો છે જેથી કરીને કેસર ફીડર વ્યવસ્થિત આની શકે ભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને વીજ પુરવઠો ન મળતો હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ વિફર્યા હોય ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીસ ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી ગામની સીમ વિસ્તારમાં હાલ પીજી વીસીએલ ના અધિકારીઓનો ખેડૂતોએ ઘેરાવ કર્યો છે ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા આઠ થી દસ દિવસથી સમયસર વીજ પુરવઠો ન મળતો હોય ત્યારે ખેડૂતોની મગફળી કપાસ સહિતનો પાક સંપૂર્ણ સુકાઈ જવાની આરે હોય ત્યારે હાલ ખેડૂતો ચિંતામાં હોય ત્યારે ખેડૂતો હાલ વિફર્યા છે અને ખંભાડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ ખંભાડિયા પીજી વિસીએલ ટીમનો હાલ ઘેરાવ કર્યો છે જ્યાં સુધી વીજ પુરવઠો પુનઃ શરૂ ન થાય ત્યાં સુધી ખેડૂતો પણ રોષે ભરાયા છે અને ખેડૂતો હાલ પીજી વિસીએલ અધિકારીનો ઘેરાવ કર્યો છે મુકુદ ન્યૂઝ ન્યુઝીન ગુજરાતી દેવભૂમિ દ્વારકા તો જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ઉદઘાટનના વાંકે નવી વીજલાઇન કાર્યરત ન થતાં હજી પણ અંધારું છે વર્ષો જૂની વીજલાઇનમાં યોગ્ય પુરવઠો ન મળતા શક્તિપીઠ અંબાજીમાં અંધારામાં મા અંબાની આરતી કરવાની ફરજ પડી રહી છે અતિ દુર્ગમ એવી ગિરનાર પહાડી પર અગિયાર કેવીની હેવી વીજલાઇનનું કામ પૂર્ણ થઈ ગયું છે અંદાજે ચાર હજાર મીટર જેટલો કેબલ પાત્રીને ટ્રાન્સફોર્મર ઊભા કરાયા છે જોકે કામ પૂર્ણ થયા બાદ પણ વીજલાઇન કાર્યરત નથી થઈ જેના કારણે પારાવાર મુશ્કેલી થઈ રહી છે અંબાજી મંદિરમાં હજારો ભક્તો દર્શનાર્થે આવે છે એવામાં વીજળી વગર યાત્રિકો માટે પીવાનું પાણી ભરવામાં પણ મુશ્કેલી થઈ રહી છે ત્યારે ગિરનાર પર પૂરતો વીજ પુરવઠો આપવા સાધુ સંતો માંગ કરી રહ્યા છે આ મામલે પીજીવીસીએલના અધિકારીનું પણ કહેવું છે કે વન વિભાગની આખરી મંજૂરી બાકી છે જે મળતા જ વીજ પુરવઠાની કામગીરી શરૂ કરી દેવાશે થઈ જાય ત્યાં માતાજી પાસે જળ હરતી થઈ જાય માતાજીની આજે આરતી પૂજા સેવા જે અત્યારે અંધારામાં કરવું પડે છે એને પણ સારામાં સારી રીતે લાઇટ સ્થિર થઈ જાય આખું મંદિર જળહળી ઉઠે અને ખાસ કરીને આ લાઇટ છે નવરાત્રી પહેલા થાય એવું અમે ઈચ્છીએ છીએ ગિરનારના સાધુ સંતો મહંતો બધા પણ ઈચ્છે છે અમારા દ્વારા આર્કીઓલોજીકલ ડિપાર્ટમેન્ટની જે મંજૂરીની અપેક્ષા હતી એ મંજૂરી આવી ગઈ છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં

એકસો એસી કરોડના ખર્ચે તૈયાર કરાયા હતા આવાસ તો આવાસ જર્જરિત હોવાથી ઉતારી લેવાનો નિર્ણય કરાયો ત્યાં આગળ જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ હોવાને કારણે આ જે તમામ આવાસ છે તેમાં ડિમોલેશનની કામગીરી હાલમાં ચાલુ છે અને આવનાર સમયગાળા દરમિયાન ટોટલી ડિમોલેસ થયા પછી ત્યાં આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે નક્કી કરવામાં આવશે તો તહેવારોની સિઝન નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે સાહીઠ રૂપિયાનો વધારો નોંધાયો છે તો બીજી તરફ સિંગતેલના ભાવમાં છેલ્લા બે દિવસમાં સાહીઠ રૂપિયાનો ઘટાડો થયો છે કેન્દ્ર સરકારે આયાતી ખાદ્ય તેલની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરતા સિંગતેલ સિવાયના તમામ ખાદ્ય તેલમાં છેલ્લા પંદર દિવસમાં ત્રણસો રૂપિયાથી વધુનો વધારો થયો છે કપાસિયા સોયાબીન મકાઈ સનફ્લાવર સહિતના તેલના ભાવના ડબ્બે ત્રણસોથી ચારસો રૂપિયાનો વધારો થયો છે વેપારીઓનું માનવું છે કે ખાદ્ય તેલના ભાવમાં દિવાળી સુધી તેજી યથાવત રહેશે ખાદ્ય તેલમાં જોવા જઈએ તો સિંગ તેલ સિવાય બાકી બધા ખાદ્ય તેલની અંદર ફર ટીન ત્રણસોથી ચારસો રૂપિયા જેવી છેલ્લા દોડ બે મહિનાની અંદર તેજી આવી ગઈ છે અને મુખ્યત્વે તેજી ત્રણસો રૂપિયા જેવી તેજી છેલ્લા દસ બાર દિવસની અંદર જ આવેલી છે ગવર્મેન્ટ એ ઇમ્પોર્ટ તેલની અંદર ડ્યુટી વધારતા દરેક ખાદ્ય તેલ ફરટીન બસો થી ત્રણસો રૂપિયા જેવા મોંઘા થયા હતા ભાવનગરના શિહોરમાં નગરપાલિકામાં પગાર કવભાંડ સામે આવ્યું ડમી કર્મચારી બતાવીને પગાર લીધો હોવાનો આક્ષેપ કર્મચારી ચાલુ પગારે સુરત સ્થાયી થયાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો સુરત સ્થાયી થયેલા કર્મીને આઠ મહિનાથી પગાર ચૂકવાયો ડંકી વિભાગના કર્મી આઠ માસથી સુરતમાં સ્થાયી થયો હોવાનો પણ આક્ષેપ છે વાયરલ થયેલા વિડીયોમાં કર્મચારીનું કારસ્થાન ખુલ્યું છે

છે પરંતુ ડમ્પિંગ સાઈટ પર હજારો ટન કચરો જમા થયેલો છે શહેરમાંથી સૂકા અને ભીના કચરાના નિકાલ માટે તંત્ર લાખો રૂપિયા વેડફી રહ્યા છે છતાં પણ ડમ્પિંગ સાઈટ પર કચરો જમા છે પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યું કે રોજ ડોર ટુ ડોર કચરા માટે કલેક્શનની કામગીરી કરવામાં આવે છે આ ઉપરાંત શહેરના સ્થળો પર કચરો ભરવાની કામગીરી વાહનો મારફતે કરવામાં આવતી હોય છે હાલમાં ડમ્પિંગ સાઇટ પર વરસાદના સમયમાં કામગીરી થઈ શકતી ન હોવાથી લગભગ પાંત્રીસ હજાર ટન જેટલો કચરો પડતર હશે ચોમાસા બાદ તેની કામગીરી કરવામાં આવશે

આવેલા છે આ તમામ વાહનો સમગ્ર વિસ્તાર શહેરના તમામ વોર્ડના સમગ્ર વિસ્તારને કવર કરી અને સવારે સાત વાગ્યાથી શરૂ કરી અને સાંજ સુધી આ તમામ ડોર ટુ ડોર કલેકશન અને કચરાના પોઈન્ટ ઉપરથી એકત્રિત થતો કચરાને કલેક્ટ કરે છે તો રાજકોટમાં વિકાસના કામમાં ભાજપના પદાધિકારીઓએ રોડા નાખ્યા હોય તેવો આક્ષેપ થઈ રહ્યો છે માધાપર ચોકડીમાં ટી સ્ક્વેર બ્રિજ બનાવવા વર્ષ બે હજાર વીસમાં સાહીઠ કરોડના ખર્ચને વહીવટી મંજૂરી મળી હતી તે સમયે વર્ક ઓર્ડરની પણ મંજૂરી મળી ગઈ હતી ટેન્ડરની સમયમર્યાદા અઢાર માસની હતી જે પૂર્ણ થયાના અઢી વર્ષ બાદ પણ અંડરબ્રિજ નથી બન્યો તત્કાલીન કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજા અને બિલ્ડરોએ મળીને કલેક્ટરને આવેદન આપ્યું હતું તેમજ બ્રિજની જરૂરિયાત ન હોવાની રજૂઆત કરી હતી જેના છ મહિના બાદ બે હજાર બાવીસમાં સાંસદ રામ મોકરિયાએ સીએમને પત્ર લખીને કરોડોનો ખર્ચ નકામો જાય તેવી રજૂઆત કરી હતી અંડરબ્રિજ માટે ચોસઠ કરોડમાંથી ત્રેપન કરોડ જેટલી રકમ ચૂકવાઈ ગઈ હોવા છતાં વિકાસ કાર્યને બ્રેક લગાવવામાં આવી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો ત્યારે આ બાબતે મીડિયાએ સવાલ કરતા સાંસદ રામ મોકરિયાએ યુ ટર્ન લીધો માધાપર ચોકડી નજીક બિલ્ડરોની જમીન હોવાથી પોતે અજાણ હોવાનો દાવો કર્યો સાથે જ હવે ટ્રાફિક સમસ્યાથી મુક્તિ માટે બ્રિજ બનાવવાની વાગ કરી મેં મારી રજૂઆત માત્ર કોઈએ મને કીધું તો બિલ્ડર હોય અને એની ત્યાં જગ્યા હશે એ હું નહોતો જાણતો એક લાખાણીની હતી મને ખબર નથી બાકીરભાઈની છે કે નહીં હું જાણતો નહોતો પણ મેં રજૂઆત કરી હતી પણ પ્રજાને હિતમાં એ મારી રજૂઆત છે સાચી કે ખોટી એ તો સરકારે કે કોર્પોરેશન જોઈને પછી નિર્ણય લેતા હોય ને એની પાસે તજજ્ઞ હોય હું કોઈ તજજ્ઞ માણસ નથી કોઈ એન્જિનિયર નથી પણ મેં સ્થળ ઉપર જે જોયું હતું એ મેં લખીને મોકલ્યું હતું એનો અમલ કદાચ એને જે કંઈ કરવો હોય મારા કાગળને આધાર બનાવ્યો ક્યાંક બ્લેકલિસ્ટ હોય ને અહીંયા વ્યાજબી ન હોય છતાં કામ આપતા હોય આવા કોઈ બાબતો હોય તો એમાં હું ક્યાંય કોઈની સાથે સહકારમાં નથી હું કાયમ માટે મારું જે વલણ છે સ્પષ્ટ છે ભ્રષ્ટાચાર થતો હોય એની હું વિરુદ્ધમાં છું આવડા મોટા રાજ્યસભાના મેમ્બરને એ ખબર નથી પડતી કે હું પત્ર શેનો લખું છું હું પાણીની સમસ્યા વધારવા માટે લખું છું કે સામા બિલ્ડરોને ખટાવવા માટે લખું છું એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ છે એ લોકોને છેતરવાનો ધંધો કરી રહ્યા છે જો રામભાઈ મોખરિયા હોય કે રાજકોટના સાંસદ હોય પરસોત્તમભાઈ રૂપાલા

આત્મહત્યાનો પ્રયાસ કરનાર કેદીને તાત્કાલિક હોસ્પિટલ લવાયો ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો ધ્રાંગધ્રા સિટી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગની કથિત ખોટી ફરિયાદનો વિવાદ હવે હાઈકોર્ટ પહોંચ્યો છે સરદારનગર વિસ્તારમાં ઓગણીસો સુડતાળીસમાં સરકારે રેફ્યુજીઓને જમીન ફાળવી હતી રેફ્યુજીઓને કાયદેસર ફાળવાયેલી જગ્યા બાબતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ હતી જેને લઈને શરણાર્થીઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે સરકારે જમીન ઘરની ફાળવણી કર્યા બાદ લેન્ડ ગ્રેબિંગનો ગુનો ન થઈ શકે હાઈકોર્ટે શરણાર્થીઓની રજૂઆત માન્ય રાખી આરોપી મનીષ ક્રિષ્ના અને સૂરજ ક્રિષ્ના સામે તપાસ ચાલુ રાખવા પણ હાઈકોર્ટે હુકમ કર્યો આરોપીઓની ધરપકડ નહીં કરવા પણ કોર્ટે હુકમ કર્યો છે આમાં અરજદારોની રજૂઆત છે કે અમોના એમાં પરચેઝર છે ના એમાં અમે કબજેદાર છે તેમ છતાં લેન્ડ ગ્રેવિંગ કમિટીએ તેવું કંઈ જ જોયા વગર અમારી ઉપર બારોબાર ફરિયાદ નોંધેલ છે જેનાથી પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ બી વાયોલેટ થયેલ છે અને તે તમામ સુનાવણી બાદ નામદાર ગુજરાત હાઈકોર્ટે અમારા લાભમાં હુકમ પાઠવેલ છે તો બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર